મહેસાણા ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી EFIR અંગે વિશેષ સેમિનાર ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ વિભાગની કામગીરી સરળ કરવા અને નાગરિકોની સવલત માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગે EFIR સેવા શરૂ કરી છે. મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદોનો ભોગ બનનાર ત્વરિત ફરિયાદ નોંધાવી શકે તે માટે EFIR સેવા શરૂ કરવામાં આવી છે. EFIR સેમિનારમાં ઉમદા કામગીરી કરનાર પોલીસ સ્ટાફને એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર આપી બિરદાવવામાં આવ્યા છે. તો વળી ચૂંટણી લક્ષી નિવેદનમાં ગૃહમંત્રીએ ડ્રગનું ઠીકરું અન્ય રાજ્યો પર ફોડ્યું હતું. કોઈ અમદાવાદના SD હાઈવે પર પોલીસ સ્ટેશનમાં બેસેલા હતા અને આ ડ્રગ્સના કાર્ટલો આવીને જમા નથી કરી ગયા. આ ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસના ATS અને અલગ અલગ જિલ્લાની જે ટીમો છે ભારત પાકિસ્તાન બોર્ડર વચ્ચે ભર મોજામાં અનેક દિવસો સુધી આ ડ્રગ્સ પકડવા માટે સાહસ જોઈએ, હિંમત જોઈએ અને દેશ માટે સામાજિક દૂષણ દૂર કરવા માટે જે ગુજરાત પોલીસ જે કાર્ય કરી રહી છે તે કાર્ય અદ્ભુત છે. ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હી જતું ડ્રગ્સ અટકાવવાનું કામ કર્યું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું બધું. સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.